ભરૂચના સેગવા ગામમાં દરિયાઈ એજ્યુકેશન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાંપ્રત સમયમાં શિક્ષણ ક્ષેત્રે નવી પેઢીના બાળકોમાં જાગૃતિ આવી તેમજ આજની નવી પેઢીના બાળકો સુશિક્ષિત બને, સમાજ તથા રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં સહભાગી બને એ હેતુસર અભ્યાસલક્ષી શિબિરોનું આયોજન થતું રહે છે, જે અંતર્ગત ભરૂચ તાલુકાના સેગવા ગામમાં આવેલી દરિયાઈ દુલ્હા દરગાહના પટાંગણમાં ગુરુવારના રોજ દરિયાઈ એજ્યુકેશન ટ્રસ્ટની વિધિવત સ્થાપના સાથે એજ્યુકેશન શિબિર યોજાઈ હતી. શિબિરનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ શાળાની બારાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું આયોજક દ્વારા પુષ્પગુચ્છોથી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા પાલેજ સ્થિત ચિસિત્યાનગરના ડૉક્ટર સૈયદ મત્તાઉદ્દીન બાવા સાહેબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા શિક્ષણ પ્રેમીઓને સંબોધતા જણાવ્યું હતું કે શાળાએ જવાનો મુખ્ય હેતુ સ્વઘડતર હોવો જોઈએ, માત્ર હકીકતો શીખવી એ શિક્ષણનો હેતુ નથી. આપણા મગજને વિચારવા માટે સક્ષમ કરવું એ શિક્ષણનો હેતુ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણનો અંતિમ ધ્યેય એ હોવો જોઈએ કે જેનાથી બાળક આદર્શ બનવો જોઈએ. વિદ્યા ગુરુની ગુરુ છે, ઇલ્મ વગરનો માનવી પરવરદિગારને ઓળખી શકતો નથી. કલ્પના તમોને સર્વત્ર લઈ જશે, પરંતુ આદર્શ સમાજ અને આદર્શ માનવીના સર્જન માટે શિક્ષણ અત્યંત જરૂરી છે. બાળક બાળકમાંથી, વિદ્યાર્થી વિદ્યાર્થીમાંથી, વિદ્વાન અને વિદ્વાનમાંથી માનવ બને એ હેતુ હોવો જોઈએ. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે સૈયદ જમાલુદ્દીન નાગમિયા સાહેબ, સૈયદ જુબેર બાવા જમાલુદ્દીન સાહેબ, ડૉક્ટર મત્તાઉદ્દીન બાવા સાહેબ, યુનિસભાઈ અમદાવાદી, હુસેનભાઈ સાલે, બશીર પટેલ હનીફા કોલેજ જુબેરભાઈ ગોપાલની, મજીદભાઈ અભેટાવાલા નાઇટ સિનિયર ડાયરેક્ટર, સંતોષભાઈ સહિત સરપંચ સલીમભાઈ ઢેકા, પૂર્વ સરપંચ ગુલામભાઈ નાથા તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. યાકુબ પટેલ, જેડેસ ટીવી, પાલીજ.